નમસ્તે વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે એકમ પહેલું અને બીજું એ બંને પાઠ્યપુસ્તકમાંથી ચલાવી દીધું. આજે આપણે સ્વાધ્યાય પોથીમાં એકમ પહેલું મેળામાં છે એ લખીશું. પ્રશ્ન પહેલો છે, નીચેના શબ્દ જૂથોમાંથી માન્ય શબ્દની નીચે લીટી કરો. અહીંયા આપેલું છે રમકડા, રકમડા. તો સાચો શબ્દ છે રમકડા. ચકરડી કે ચકરડી, તો જવાબ આવશે ચકરડી. આઈસ્ક્રીમ કે આઈસ્ક્રીમ, તો જવાબ આવશે આઈસ્ક્રીમ. મદારી, મદાડી, સાચો શબ્દ છે મદારી. એના પછીનું મેરો કે મેળો, તો સાચો જવાબ છે મેળો. ચગડોળ, ચગડોળ, તો અહીંયા ચગડોળ નહીં ચગડોળ, તો સાચો જવાબ આવશે ચગડોળ. ફરકડી કે ફળકરી, જવાબ આવશે ફરકડી. લાકડી કે લાકડી, તો જવાબમાં આવશે લાકડી. પ્રશ્ન નંબર બે, આ પાઠના ચિત્રને આધારે શિક્ષકે બોલેલા વાક્યો ફરીથી લખો. લઈ જાઉં આજે મેળામાં, ચાલો હું તમને, તો આવશે ચાલો આજે હું તમને મેળામાં લઈ જાઉં. બીજું છે મેળામાં મજા કરીશું જઈને, જવાબમાં મેળામાં જઈને મજા કરીશું. ત્રીજું ચક્કર ચક્કર ફરતી છે ચકડોળ મેળામાં, તો મેળામાં ચક્કર ચક્કર ફરતી ચકડોળ છે. ચોથું એક ફુગાવાળો વેચે છે ફુગ્ગા રંગબેરંગી, એક ફુગ્ગાવાળો રંગબેરંગી ફુગ્ગા વેચે છે. પાંચમું સાપનો ખેલ બતાવે મદારી છે, જવાબ આવશે મદારી સાપનો ખેલ બતાવે છે. છઠ્ઠો પ્રશ્ન છે, આઈસ્ક્રીમની માણી રહ્યા છે મજા લોકો કેટલાક, તો કેટલાક લોકો આઈસ્ક્રીમની મજા માણી રહ્યા છે. સાતમું વિવિધ છે મીઠાઈઓ મીઠાઈની દુકાનમાં, જવાબ આવશે મીઠાઈની દુકાનમાં વિવિધ મીઠાઈઓ છે. આઠમું રમકડા ખરીદી રહ્યા છે બાળકો કેટલાક, તો જવાબમાં આવશે કેટલાક બાળકો રમકડા ખરીદી રહ્યા છે. પ્રશ્ન નંબર ત્રણ, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. એમાં પહેલું, મેળામાં કેટલી દુકાનો દેખાય છે તેના નામ કહો. જવાબમાં મેળામાં ત્રણ દુકાનો દેખાય છે. પહેલું સોનુ મીઠાઈની દુકાન, બીજું હર્ષ આઈસ્ક્રીમ સેન્ટર, ત્રીજું પ્રણામ રમકડાની દુકાન. પ્રશ્ન બીજો,
દોરડા પર ચાલતા નટના હાથમાં શું છે? જવાબ, દોરડા પર ચાલતા નટના હાથમાં લાકડી છે. પ્રશ્ન નંબર 3, મદારી શું વગાડે છે? જવાબ, મદારી ડુગડુગી વગાડે છે. પ્રશ્ન 4, કેટલા બાળકો રમકડા ખરીદી રહ્યા છે? જવાબ, 2 બાળકો રમકડા ખરીદી રહ્યા છે. પ્રશ્ન નંબર 4, આપેલા ચિત્રની મદદથી 8-10 વાક્યો લખો. હવે અહીં જે બાઘનું ચિત્ર આપેલું છે એ ચિત્રને આધારે આપણે 8-10 વાક્યો લખવાના છે. તો જોઈએ, આ ચિત્ર બાઘનું છે. બાઘનો દરવાજો ખુલ્લો છે. ખુલ્લા દરવાજાની બંને બાજુ ખીલેલા ફૂલો છે. દરવાજા પાસે 3 વૃક્ષો છે. વૃક્ષો નીચે 2 બાકડા છે. બાગની વચ્ચે ફુવારો છે. ફુવારા પાસે નાનું તળાવ છે. એમાં 3 બતક તરે છે. 4 બાળકો શેતરંજી ઉપર બેઠા છે. 2 છોકરીઓ હિંચકા ઉપર હિંચે છે. 2 બાળકો દડાથી રમે છે. 2 છોકરા લપસણી ખાય છે. 2 બાળકો આઈસ ફ્રૂટ ખાય છે. ઝાડની નીચે 1 કૂતરું બેઠું છે. બાકડા પર 1 પુરુષ અને 1 સ્ત્રી બેઠા છે. પ્રશ્ન 5, વર્તમાન પત્ર કે સામયિકોમાંથી વાર્તા ચિત્રો મેળવી તેના પરથી એક વાર્તા લખો. હવે અહીંયા તમને છે ચિત્ર આપેલું છે. નીચેની જગ્યાએ છે એ વાર્તા લખવાની છે અને એ વાર્તા પ્રશ્ન નંબર 6 ઉપર આધારિત છે. આપણે પ્રશ્ન નંબર 6 જોઈએ. આ વાર્તા એમાંથી જોઈ જોઈને તમારે છે CW માં છે લખવાની છે, એટલે કે ક્લાસ વર્કમાં. પ્રશ્ન નંબર 6, ઉપરના ચિત્રને ધ્યાનથી જુઓ અને તેના અને નીચેના વાક્યો જે ચિત્રોને લાગુ પડતા હોય તે ચિત્રોનો નંબર ડાબી બાજુના ચોરસ ખાનામાં લખો. હવે અહીંયા છે, કનુને ઝાડ પર ચડતા આવડતું ન હતું તેથી તે જમીન પર જતો સૂઈ ગયો. ચિત્રની અંદર જોશો તો સૂતો છે એવું ચિત્ર 4 નંબરના ખાનામાં છે. પછી રસ્તામાં તેઓ ચાલતા હતા ત્યાં તેમણે એક રીછને તેમની તરફ આવતા જોયું. કનુએ મનુને કહ્યું, જો રીછ આપણી તરફ આવે છે. ચિત્રની અંદર જોશો તો એ 2 નંબરના ખાનામાં જોવા મળે છે. કનુ અને મનુ મિત્રો હતા. એક વખત તેઓ ગીચ જંગલમાંથી પસાર થતા હતા. જંગલમાં એકબીજાનો સાથ નહીં છોડવાનું તેમણે નક્કી કર્યું. તો ચિત્ર નંબર 1, મનુ ઝાડ પરથી ઉતર્યો અને કનુને પૂછ્યું, તને રીછે કાનમાં શું કહ્યું? કનુએ કહ્યું,
રીછે મને કહ્યું જે મિત્ર મુશ્કેલીના સમયમાં છોડીને ભાગી જાય એમનો વિશ્વાસ ન કરવો. તો એ 6 નંબરના ખાનાનું ચિત્ર છે. તેમાં મનુ ઝાડથી દોડીને પાસેના ઝાડની નીચે ઊંચી ટોચે પહોંચી ગયો. એણે કનુને છોડી દીધો. તો એ 3 નંબરના ખાનામાં ચિત્ર છે. એ રીંછ કનુ પાસે આવ્યો, તેને સૂંઘ્યો. કનુએ થોડો સમય પોતાનો શ્વાસ રોકી દીધો. રીંછને લાગ્યું કે કનુ મરી ગયો છે, તેથી તે ચાલ્યું ગયું. તો એ 5 નંબરનું ખાનાનું ચિત્ર છે. એ છે એટલે આ ક્રમ અહીંયા બધાય એ આવશે. હવે વાર્તા છે તમારે 1, 2, 3, 4, 5 અને 6 જે ક્રમ આવેલા છે એ વાર્તા તમારે આગળના પ્રશ્ન નંબર 5માં લખવાની છે.